मॉर्निंग विद्यार्थी मित्रों अने वाले मित्रों, सप्तर्षि विद्या संकुल में आपनु हार्दिक स्वागत छे। बाळको, आजे धोरण 3 विषय छे कलशोर। कलशोर नी अंदर आपणे पाठ नंबर 2 जोई गया छे अने हवे जोवानो छे पाठ नंबर 3 जेनु नाम छे हूँ पतंगियु मारा पिल्लुनु। એટલે કે નાનકડા એવા પિલ્લુમાંથી એક સરસ મજાનું પતંગિયું બને છે, એટલા માટે પાઠનું નામ છે કે હું પતંગિયું મારા પિલ્લુનું। અહીંયા કીધેલું છે કે ચાલો ગાઈએ ગીતડું, તો આપણે સરસ મજાનું ગીત છે ગાવાનું છે। તો બાળકો, તમે પણ મારી સાથે આ ગીત છે ગાતા જજો। પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, નાર્યું નાજુક છે એ નાનું, મીઠડું મીઠડું અને મજાનું, અડવા જશો ના લલચાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ। ભલી ભોળી છે શી આંખ, રંગ રંગ રૂપાળી છે પાંખ, રૂડા રંગોની છાંટ કેવી છવાય, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ। ફૂલોથી ફૂલે ફરી ફરીને, બેઠું જોને જરા ઠરીને, જોયા કરો ધરાય ધરાય, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ। તો છે ને બાળકો સરસ મજાનું ગીત। હા, તો હવે આ ગીત આપણે સમજી લઈએ કે ગીતમાં શું કહેવા માંગે છે કે પતંગિયાને તમે આંગળી અડાડતા નહીં। નર્યું નાજુક છે એ નાનું, મીઠડું મીઠડું અને મજાનું, અડવા જશો ના લલચાય, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ। નર્યું નાજુક એટલે પતંગિયું છે ખૂબ જ નાનું, અને એકદમ નાજુક એટલે જરા પણ અડીએ તો પણ આપણને એમ થાય કે એવું કોમળ છે। તો આ નાનું અને નાજુક છે, મીઠું મીઠું અને મજાનું, એટલે રંગબેરંગી પતંગિયા જોઈ અને આપણને ખૂબ જ સારું લાગે છે। અડવા જતા નહીં, તમે એને લલચાય અને અડવા જતા નહીં। જો પતંગિયું ફૂલ ઉપર બેઠું હોય તો આપણને અડવાનું મન થાય, એને પકડવાનું મન થઈ જાય, તો આવી રીતે લલચાય અને તમે પતંગિયાને અડતા નહીં, એવું આ કાવ્યની અંદર કીધેલું છે। ત્યાર પછી કીધું છે ભલે ભોળી છે શી આંખ, રંગ રંગ રૂપાળી પાંખ, રૂડા રંગોની છાંટ કેવી છવાય, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ। ભલી ભોળી એટલે ખૂબ જ એની ભોળી ભોળી આંખ હોય છે, અને રંગ રંગ રૂપાળી એટલે રંગબેરંગી પાંખ હોય છે, અને પતંગિયાઓ પણ રૂડા રંગો એટલે અલગ અલગ રંગોના આપણને પતંગિયાઓ છે એ જોવા મળે છે। તો આવી રીતે તમે પતંગિયાને લલચાય અને અડવા જતા નહીં। ફૂલોથી ફૂલે ફરીને, બેઠું જોને જરા ઠરીને, જોયા કરો ધરાય ધરાય, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ। પતંગિયું છે એ એક ફૂલ ઉપરથી બીજા ફૂલે, બીજા ફૂલ ઉપરથી ત્રીજા ફૂલે, એટલે ફૂલો ઉપર ફરી ફરીને પતંગિયું આવે છે, અને બેઠું જોને ઠરીને એટલે ઘણા બધા ફૂલ ઉપરથી ફરતું ફરતું પતંગિયું માંડ એક જગ્યાએ બેઠું હોય ત્યાં આપણને પકડવાનું મન થઈ જાય, પણ આપણે પતંગિયાને પકડવાનું નથી અને અડવાનું પણ નથી। છેલ્લે કીધેલું છે કે તમે ધરાય ધરાય એને જોયા કરો,
એનું નિરીક્ષણ કરો કે એને એના પાંખોમાં રંગ કેવા છે, એની આંખો કેવી છે, એના પગ કેવા છે. પણ લલચાઈ અને પતંગિયાને તમે આંગળી અડાડતા નહીં. તો આ ગીત છે પૂજાલાલ જે કવિ છે એણે લખેલું છે. તો ત્યાર પછી નીચે આપણને શું આપેલું છે, દોરો રંગ પૂરો. તો બાળકો તમારે અહીંયા સરસ મજાનું પતંગિયું દોરવાનું છે અને એમાં તમને મનગમતા રંગ પૂરવાના છે. ચાલો બાળકો, હવે આપણને પ્યારા પિલ્લુની એક વાર્તા આપેલી છે, તો આગળના પેજ ઉપર આપણે એ વાર્તા જોઈએ. ચાલો બાળકો, આ છે પેજ નંબર 32 અને પેજ નંબર 32 ઉપર આપણને આપેલી છે વાર્તા જેનું નામ છે પ્યારા પિલ્લુ. તો સાંભળવી છે ને તમારે, તો બાળકો ધ્યાનથી તમે સાંભળજો. બપોરે વરસાદનું એક ઝાપટું પડી ગયું, તે પછી સરસ તડકો નીકળ્યો હતો. દ્વિજ અને ઈવા તેમના ઘરની આગળ રમતા હતા. ત્યાં ઘણા બધા પતંગિયા હતા, તેમાં મોટી પીળી પાંખવાળું પતંગિયું ઈવાને ખૂબ ગમી ગયું. દ્વિજ અને ઈવા તે પતંગિયાનો પીછો કરવા લાગ્યા. તે પતંગિયું ઉડતું મીઠા લીમડા પર જઈને બેઠું. લીમડા પર તો પતંગિયાનો મેળો જામેલો. દ્વિજ અને ઈવા હળવેથી લીમડા પાસે ગયા. બાળકો, અહીંયા આપણને સરસ મજાની વાર્તા આપેલી છે કે બપોરે વરસાદનું એક ઝાપટું પડી ગયું, પછી સરસ મજાનો તડકો નીકળ્યો. અત્યારે પણ ચોમાસાની ઋતુ ચાલે છે, તો થોડીક વાર વરસાદ આવે અને પછી તડકો આવી જાય. તો અહીંયા પણ એવું જ કીધેલું છે કે વરસાદ પડ્યો અને થોડી વાર પછી તડકો નીકળ્યો. એટલે એ સમયે દ્વિજ અને ઈવા છે ઘરની પાસે રમતા હતા, તમારી જેવા નાના બહેનભાઈ જ છે. તો એ ઘરની પાસે રમતા હતા, ત્યાં ઘણા બધા પતંગિયા હતા. એમાં એક પતંગિયું મોટી અને પીળી પાંખવાળું હતું. એ પતંગિયું ઈવા, એટલે કે જે દ્વિજ છોકરો છે એની બેનનું નામ ઈવા છે. તો ઈવાને પતંગિયું ખૂબ ગમી ગયું. દ્વિજ અને ઈવા છે એ પતંગિયાની પાછળ દોડવા લાગ્યા, એટલે એનો પીછો કરવા લાગ્યા. પણ પતંગિયું છે એ ઉડતું મીઠા લીમડા ઉપર જઈને બેસી ગયું અને લીમડા પાસે જોયું તો ઘણા બધા પતંગિયાઓ હતા. પતંગિયાનો મેળો એટલે ઘણા બધા પતંગિયાઓ ઉડતા હતા. દ્વિજ અને ઈવા હળવેથી લીમડા પાસે ગયા. ત્યાર પછી દ્વિજ અને ઈવા બંને બહેનભાઈ છે એ મીઠા લીમડાની પાસે જાય છે. ત્યાર પછી આપેલું છે પેલા પીળા પેલા પીળા પતંગિયાની સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા. અરે રે, ઈવા ઉદાસ થઈ ગઈ. દ્વિજ કહે, જો આ પાંદડા પર શું છે? પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું કશુંક હતું. ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું, આ તો ઈંડા લાગે છે. તેઓ જોવા માટે વધારે નજીક ગયા. તેમાં તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો. બંને ભાઈ બહેન થોડા ગભરાયા. તેને ચિંતા થઈ કે ક્યાંક પેલા ઈંડા પડી જશે તો. બાળકો, હવે પછીના પેરેગ્રાફમાં કીધેલું છે કે દ્વિજ અને ઈવા છે એ પતંગિયાને જોવા માટે લીમડાની નજીક જાય છે. તો એને જોતા જ બધા પતંગિયા ઉડી જાય છે અને ઈવા છે એ ઉદાસ થઈ જાય છે કે ઓહો, પતંગિયા ઉડી ગયા,
પણ એનો ભાઈ છે એ શું કહે છે કે જો કે પાંદડા પર કંઈક દેખાય છે, નાના નાના પીળા ટપકા જેવું કંઈક દેખાય છે, તો એ શું હતું બાળકો? પતંગિયાના ઈંડા હતા. તો દ્વિજ અને ઈવા છે એ ઈંડાને જોવા માટે થોડા નજીક ગયા તો ડાળખીને ધક્કો લાગ્યો. ધક્કો લાગતા બંને બહેનભાઈ છે એ ગભરાઈ ગયા કે ઓહો, આ ઈંડા ક્યાંક પડી ન જાય. પણ ઈંડા છે એ પડતા નથી. અહીંયા તમને નીચે પાઠ્યપુસ્તકની અંદર સરસ મજાનું ચિત્ર આપેલું છે, દેખાય છે ને? ઘરનું ચિત્ર છે, આ મીઠા લીમડાનું ચિત્ર છે, ત્યાં ઘણા બધા પતંગિયાઓ છે એ ઉડાઉડ કરે છે. અહીંયા ઈવા અને દ્વિજ બંને બહેનભાઈ છે મીઠા લીમડાની પાસે આવે છે. ચાલો બાળકો, આ છે પેજ નંબર 33. પણ એવું ન થયું, ઈંડા તો પાંદડાને બરાબર ચોંટી રહેલા. દ્વિજ અને ઈવાને હાશ થઈ. ઈવાએ મમ્મીને કહ્યું કે હવે થોડા દિવસ લીમડો તોડતી વખતે ધ્યાન રાખવું. બાળકો, આ બંને બહેનભાઈએ જ્યારે લીમડાના પાંદડા ઉપર ઈંડાને જોયા ત્યારે એણે મમ્મીને કહી દીધું કે હવે તું મીઠો લીમડો તોડવા જા, ત્યારે થોડું ધ્યાન રાખજે કે ઈંડા છે એ પડી જાય નહીં. બીજી સવારે ઉઠતા વેત બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા, પણ ત્યાં તો ઈંડા નહોતા. પીળા ઈંડાને બદલે ત્યાં હતી લીલી લીલી ઝીણી ઝીણી ઈયળો, જુદા જુદા પાન પર ભાખોડિયા ભરતી ઈયળો. તે ડાળખીના કેટલાય પાંદડા પર નાના નાના કાણા હતા. એક પાંદડા પર એક જ ઈયળ હતી. ઈવાએ કાળજીથી તે પાંદડું તોડ્યું અને હથેળીમાં લીધું. પછી તે પાંદડાને એક ખોખામાં મૂક્યું. મીઠા લીમડાના કૂણા પાંદડા દ્વિજ સાચવીને તોડી લાવ્યો અને તેને સંભાળીને ખોખામાં મૂક્યા. ઈવા કહે, હવે ખા તું તારે ખાવું હોય એટલું. તેઓએ ખોખાને ઘરમાં લાવી સલામત જગ્યાએ મૂક્યું. હવે બાળકો, વાર્તામાં કીધેલું છે કે બીજી સવારે બંને બહેનભાઈ છે સીધા મીઠા લીમડા પાસે જાય છે, તો ત્યાં ઈંડાની જગ્યાએ શું જોવા મળે છે? લીલી અને નાની નાની ઈયળો, એટલે ઈંડામાંથી ઈયળો બની ગઈ હતી. અને બધી ઈયળો અલગ અલગ પાંદડા ઉપર ચાલતી હતી. અને એક ઈયળ એવી હતી કે એ એક જ પાંદડા ઉપર હતી. ઈવાએ એ પાંદડું તોડી લીધું અને હથેળીમાં લઈ લીધું. ત્યાર પછી હથેળીમાં લઈ અને એક ખોખામાં મૂકી દીધું. અને ઈવાનો ભાઈ હતો એ થોડા મીઠા લીમડાના પાંદડા તોડી આવ્યો અને ખોખામાં મૂકી દીધા. પછી ઈવા કહે છે કે તારે ખાવા હોય એટલા પાંદડા હવે ખા. ત્યાર પછી વાર્તામાં શું કીધું છે ચાલો જોઈએ બાળકો. બીજી સવારે દ્વિજ અને ઈવાએ ખોખામાં જોયું. પહેલી નજરે તો લીલા પાંદડા વચ્ચે કોઈ ઈયળ દેખાય જ નહીં. બંનેએ ધારી ધારીને જોયું. હળવેથી પાંદડા ઊંચા નીચા કર્યા, ત્યાં એ બેન દેખાયા એક પાંદડાની નીચે. બાળકો, બીજી સવારે સૌથી પહેલાં જોયું ત્યારે ઈંડા હતા, ત્યાર પછીની સવારે ઈયળો હતી, અને એના પછીની સવારે જ્યારે દ્વિજ અને ઈવા ખોખામાં જોવા જાય છે તો પહેલી નજરે એને ઈયળ દેખાતી નથી. પણ પાંદડા થોડા ઊંચા નીચા કરીને જોયું તો ઈયળ છે એ હતી અને પાંદડાની નીચે બેઠેલી હતી. ત્યાર પછી આગળ શું કીધેલું છે?
ઝીણકડું મોઢું, ઝીણા ઝીણા પગ અને સતત સરકતું શરીર. તો પણ તે કેટલા બધા પાંદડા ખાઈ ગયેલી. દ્વિજ કહે, આપણે આ દોસ્તનું નામ પાડીએ. ઈવા કહે, ચોક્કસ. હા, શું નામ પાડીશું? દ્વિજ કહે, પિલ્લુ, પ્યારા પિલ્લુ. ઈવા કહે, સરસ નામ છે પિલ્લુ. ચાલો બાળકો, હવે છે ને આ ઈયળ છે એ નાના નાના પગ હતા, નાનું મોઢું હતું અને ચાલ્યા જ કરતી. તમે પણ ઈયળને જોઈ છે ને? ઈયળ પણ અલગ અલગ કલરની હોઈ શકે છે. તો અહીંયા દ્વિજ અને ઈવા જોવે છે તો એ ઈયળ છે ધીમે ધીમે ચાલતી હતી અને ઘણા બધા પાંદડા પણ ખાઈ ગઈ હતી. પછી દ્વિજ કહે છે કે આપણે આ દોસ્તનું કંઈક નામ રાખીએ, એટલે ઈયળનું કંઈક નામ પાડીએ. પણ ઈવા કહે છે કે શું નામ પાડીશું? તો એનો ભાઈ દ્વિજ કહે છે કે એનું નામ આપણે પાડીએ પિલ્લુ, પ્યારા પિલ્લુ. ઈવા કહે છે કે ખૂબ સરસ નામ છે પિલ્લુ. હવે પછી બંને બહેનભાઈ શું કરે છે ચાલો જોઈએ. રોજ સવારે દ્વિજ અને ઈવા ખોખામાંના પિલ્લુની ભાળ લેતા. તેઓ ખોખાને સાફ કરતા અને નવા પાંદડા ઉમેરતા. રાત પડે વધુ એકવાર તપાસ કરીને સુવા જતા. અઠવાડિયા પછી દ્વિજે કંઈક જુદું જોયું. તેણે ઈવાને પૂછ્યું, દીદી આ શું છે? ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું, આ તો આપણો પિલ્લુ જ છે. હવે તેણે નવા કપડાં પહેરી લીધા છે. તેને કોશેટો કહેવાય. જોને કેવો પહેલવાન થઈ ગયો છે પિલ્લુ. હવે બાળકો, ખોખામાં એણે જે ઈયળને મૂકેલી છે એની રોજ સાર સંભાળ લેતા, એટલે રોજ એને જોવા જતા અને એની અંદર ખાવા માટે પાંદડા પણ દેતા. બાળકો, આપણે પણ ઘરે કોઈ પ્રાણીને પાળેલું હોય તો એનું ખૂબ જ ધ્યાન રાખવું પડે. જો ઘરે આપણે ગલુડિયું પાળ્યું હોય તો એને ટાઈમે જમવા આપવું પડે, એનું ધ્યાન રાખવું પડે, ઘરના કોઈ લોકોને એ હેરાન ન કરે એ પણ જોવું પડે. તો અહીંયા પણ દ્વિજ અને ઈવા છે એ ખોખામાં જે ઈયળ રાખેલી એનું ખૂબ જ ધ્યાન રાખતા. એનું નામ શું હતું બાળકો? પિલ્લુ. એટલે પિલ્લુની ખૂબ જ સંભાળ લેતા. એક અઠવાડિયા પછી દ્વિજે, એટલે કે ઈવાનો ભાઈ હતો, એણે કંઈક નવું જોયું. શું જોવે છે? કે આ પિલ્લુ છે થોડું જાડું થઈ ગયેલું અને એણે નવા કપડાં પહેરેલા, એટલે જાડું થઈ અને એનો કલર છે એ કંઈક બદલાઈ ગયેલો. અને છેલ્લે કહે છે કે કેવો પહેલવાન થઈ ગયો, એટલે ઈયળ છે થોડી જાડી બની ગયેલી. ત્યાર પછી દ્વિજ શું કહે છે? દ્વિજ કહે, સાચી વાત, ખાઈ ખાઈને તગડો થઈ ગયો છે. બંને ભાઈ બહેને આ તગડો પિલ્લુ વાલો થઈ પડેલો. સવાર સાંજ અને નિશાળે જતા આવતા તેઓ પિલ્લુની ખબર લેતા. બાળકો, આ ઈયળ છે એ જાડી થઈ ગયેલી, એટલે એને આપણે કોશેટો કહીએ, કે એનો રંગ પણ બદલાઈ ગયેલો હોય. તો દ્વિજ અને ઈવા છે એ આ પિલ્લુને જોઈ અને ખૂબ જ ખુશ થઈ જતા. સવારે, સાંજે અને શાળાએ જાય ત્યારે અને શાળાએથી પાછા આવે ત્યારે તેઓ આ પિલ્લુની પાસે આવતા, એટલે કે ખોખામાં નજર કરીને જોતા કે પિલ્લુ છે એ શું કરે છે. ત્યાર પછી પેજ નંબર 34 ઉપર, એક સાંજે નિશાળેથી આવીને તેમણે ખોખામાં જોયું તો પિલ્લુ ભાઈ શાંત જણાયા. કોશેટાનો રંગ ગાઢો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી રહેલો. દ્વિજ સાચવીને તેને અડ્યો. કોશેટો એકદમ કઠણ હતો. બાળકો, હવે એક દિવસ સાંજે શાળાએથી આવી અને ખોખામાં જોવે છે
તો પેલું છે ખૂબ જ શાંત હતું અને એનો રંગ છે ખૂબ જ ઘાટો થઈ ગયો હતો અને એ શાંતિથી સૂતેલો હતો. દ્વિષ છે એને અડે છે, પણ કોશેટો એટલે કે એ ઈયળ છે એ ખૂબ જ કઠણ હતી. જુઓ અહીંયા દ્વિજ અને ઈવા છે એ ચિત્રની અંદર દેખાય છે કે તેઓ આ કોશેટો છે, પિલ્લું છે એની સાર સંભાળ રાખે છે, ટેબલ ઉપર ખોખાને મૂકેલું છે. ત્યાર પછી વાર્તામાં શું કીધું છે ચાલો જોઈએ. દ્વિજને ચિંતા થઈ, તેણે ઈવાને પૂછ્યું કે દીદી પિલ્લુંને કંઈ થઈ તો નથી ગયું ને, તે સૂતો છે ને. ઈવા કહે ચિંતા ના કર, એ તો મોટો થઈ રહ્યો છે, બસ થોડા દિવસ રાહ જો, પછી જોજે જાદુ. તે પછીના રવિવારે બપોરે તેમણે પિલ્લુની ખબર કાઢવા ખોખું ખોલ્યું. બાળકો આ પિલ્લુ છે એ છાનો મનો પડ્યો હતો એટલે દ્વિજને ચિંતા થઈ. તેણે એની બેનને કીધું કે ઈવા દીદી આ પિલ્લુને કંઈ થયું તો નથી ને. તો ઈવા કહે છે કે ચિંતા નહીં કર, એ મોટો થાય છે અને અત્યારે શાંતિથી સૂતેલો છે. ત્યાર પછીના રવિવારે બપોરે એ લોકો પિલ્લુના ખોખા પાસે જાય છે, ખોખું ખોલી અને જુએ છે. શું જુએ છે? ત્યારે જોયું કે કોશેટો જરા જરા હલતો હતો. દ્વિજ ધ્યાનથી જોજે એમ કહી ઈવા ખોખાને બગીચામાં લઈ આવી. થોડી વારમાં કોશેટો તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું. એ જીવડાને તો પાંખો હતી, પણ તેની પાંખો ચોંટેલી હતી. બાળકો હવે બંને ભાઈ બહેન છે એ પછીના રવિવારે જ્યારે ખોખામાં જોવે છે તો કોશેટો એટલે કે જાડી ઈયળ જે હતી એ થોડી થોડી હલતી હતી. ત્યારે દ્વિજ ઈવા કહે છે કે દ્વિજ ધ્યાનથી જોજે એમ કહે અને ધીરેથી ખોખું લઈ અને ઈવા છે એ બગીચામાં આવે છે. થોડી વારમાં કોશેટો એટલે કે ઈયળની ઉપરનું પડ હોય છે એ તૂટી જાય અને એમાંથી એક નાનકડું એવું જીવડું બહાર આવે છે. એ જીવડાને પાંખો હતી, પણ એ ચોંટેલી હતી. તો આવું જે ઈંડામાંથી જે પતંગિયું બને છે એ દ્વિજ અને ઈવા છે એ જોવે છે. હળવે હળવે ધીમે ધીમે તેણે પોતાની પાંખ ખોલી. દ્વિજ અને ઈવાના મો ખુલ્લી ગયા. તેમનું વહાલું પિલ્લું તો સુંદર મજાનું પતંગિયું બની ગયેલું. પિલ્લુએ પોતાની પાંખો બે ત્રણ વાર ફફડાવી અને પછી ઉડી ગયું. દ્વિજ અને ઈવાએ પિલ્લુને કહ્યું આવજે. તો બાળકો બગીચામાં ખોખું લાવે છે ત્યારે નાનું જીવડું બહાર આવે છે. એ જીવડાની પાંખો ચોંટેલી હોય છે. થોડીક વાર પછી બંને બહેનભાઈઓ જુએ છે તો એની પાંખ છે એ ખુલ્લે છે અને દ્વિજ અને ઈવા ખુશ થઈ જાય છે. અને આ તેમનું વહાલું પિલ્લું છે એ સુંદર મજાનું પતંગિયું બની જાય. પતંગિયું બનતા વેત એ ઉડી જાય છે અને દ્વિજ અને ઈવા કહે છે કે આવજે. એટલે અહીંયા ઈંડામાંથી ઈયળ બને છે, ઈયળમાંથી કોશેટો બને છે અને એ કોશેટો ફૂટતા એમાંથી નાનું જીવડું નીકળે છે અને એ જીવડામાંથી છેલ્લે પતંગિયું બને છે. તો બાળકો હતી સરસ મજાની વાર્તા. તો તમે પણ કોઈ એવા પ્રાણીને ઘરે પાળેલું હોય તો એની વીજ અને ઈવાની જેમ સાળ સંભાળ રાખજો. ચાલો બાળકો હવે પેજ નંબર 35 ઉપર આપણને વાતચીત આપેલી છે એના પ્રશ્નો છે કે વાર્તામાં શું બન્યું ત્યારે તમને સૌથી વધુ મજા આવી? તો બાળકો આપણે કહી શકીએ કે પિલ્લું સુંદર મજાનું પતંગિયું બની ગયું અને પોતાની પાંખો ફફડાવી
અને ઉડી ગયું. એ જોઈ અને સૌથી વધુ મજા આવી. ત્યાર પછી આપેલું છે, તમને પિલ્લોની ચિંતા ક્યારે થઈ? તો જવાબ આવશે કે કોશેટાનો રંગ ગાઢો થઈ ગયેલો અને ચૂપચાપ પડી રહેલો. આ જોઈ અને અમને પિલ્લોની ચિંતા થઈ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન આપેલો છે, દ્વિજ એવા ઈંડાવાળું પાંદડું ઘરમાં લાવ્યા ત્યારે તેમને મમ્મી પપ્પાએ તેમને શું કહ્યું? તો કે દ્વિજ અને એવા ઈંડાવાળું પાંદડું ઘરમાં લાવ્યા ત્યારે મમ્મી પપ્પાએ તેમને તેની કાળજી લેવાનું કહ્યું અને સલામત જગ્યાએ મૂકી કૂણા પાંદડા ખવડાવવા માટે આપવાનું કહ્યું. તમારે ઈયળને સાચવવાનું થાય તો તમે તમારા ઘરમાં ખોખું ક્યાં મૂકો? કેમ? તો બાળકો, આપણે જો ઈયળને સાચવવાનું થાય તો ઘરમાં ખોખું છે સલામત જગ્યાએ મૂકવું પડે, જ્યાં હવાની અવર જવર પણ થઈ શકે અને ઘરના લોકોને ખોખું છે નડે પણ નહીં અને એનો જીવ જોખમમાં પણ ન મુકાય. તો ખોખાને આપણે ઘરમાં વ્યવસ્થિત જગ્યાએ મૂકવું પડે. ચાલો બાળકો, હવે તમે તમારું હોમવર્ક લખી લેજો કે પાઠ નંબર 3 છે, હું પતંગિયું મારા પિલ્લોનું. એમાં મેં તમને PDFમાં જે વાતચીતના પ્રશ્નો છે એ લખીને આપેલા છે, તો એ તમારે સરસ અક્ષરે તમારી ગુજરાતી એટલે કલશોની પાકી નોટમાં લખવાના છે. તો અહીંયા વાંચું છું બાળકો, આપેલ PDF પ્રમાણે ગુજરાતી એટલે કે કલશોરની પાકી નોટમાં પ્રશ્નો અને જવાબો લખવા અને પાકા કરવા. બાળકો, વાર્તાને આધારે આપણને વાતચીતની અંદર 4 પ્રશ્નો આપેલા છે, તો એના જવાબ મેં તમને સમજાવેલા છે અને એ જવાબ લખેલી હું તમને PDF મોકલું છું. એ તમારે તમારી ગુજરાતીની નોટની અંદર પેન્સિલથી સરસ અક્ષરે લખવાના છે અને પાકા પણ કરવાના છે. તો આગળના વિડીયોમાં નવા અભ્યાસક્રમ સાથે ફરી મળીશું. થેન્ક યુ.